તો મિત્રો, તમને ખબર જ છે કે અનએકેડમી એ ઇન્ડિયાનું લાર્જેસ્ટ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ છે. તો તમે એને ફ્રીમાં અને પ્લસ સબસ્ક્રિપ્શન લઈને યુઝ કરી શકો છો. ફ્રીમાં તમે યુઝ કરો છો તો તમને અહીંયા આપેલા બધા લાભ મળે છે, અને પ્લસ સબસ્ક્રિપ્શન લો છો તો અહીંયા આપેલા બધા લાભ મળે છે, બરાબર. અને જ્યાં પણ પ્લસ સબસ્ક્રિપ્શનમાં તમારે 10% ડિસ્કાઉન્ટ લેવું હોય તો તમને DD10 કોડનો યુઝ કરવાનો છે, જેથી કરીને તમને 10% ડિસ્કાઉન્ટ તરત જ મળી જશે, બરાબર. પ્લસ સબસ્ક્રિપ્શનમાં અહીંયા બધા આપેલા છે, બધા લાભ તમને મળશે. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી પ્લસ સબસ્ક્રિપ્શન લઈ શકો છો. અને બીજું કે મિત્રો, આગળ જોઈએ તો અહીંયા તમે સૌથી પહેલાં તો અનએકેડમી યુઝ કરવાની છે, અને ચૂઝ યોર ગોલમાં તમારે GPSC પસંદ કરવાનું છે, અને એન્ટર કોડમાં તમારે ફક્ત DD10 કોડનો યુઝ કરવાનો છે, જેથી કરીને તમે ફ્રીમાં ઉપયોગ કરી શકો છો. અને બીજું કે કોઈ પણ કોર્સ અથવા પ્લસ સબસ્ક્રિપ્શન લો છો તો તમને 10% ડિસ્કાઉન્ટ તરત જ મળી જશે. અને બીજું કે મિત્રો, હમણાં જ જે DYSO અને DY મામલતદારની જે પ્રિલિમ્સ એક્ઝામ આવવાની છે, તો એના માટે 1 માર્ચથી એક બેન્ચ શરૂ થઈ ગયેલી છે. તો એમાં તમારે જોઈન કરવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જો તમે સ્પેશિયલી DYSO DY મામલતદારની તૈયારી કરતા હોય તો. ત્યાર પછી બીજું, તમારે ઘણા બધા લોકોને પ્રોબ્લેમ આવે છે ગુજરાતી ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામરમાં, તો મિત્રો એના માટે 2 માર્ચથી એની પણ નવી બેન્ચ સ્ટાર્ટ થઈ રહી છે, તો એના પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જ્યાં પણ કોડ માગે તમારે DD10 કોડનો યુઝ કરવાનો છે, જેથી કરીને તમને 10% ડિસ્કાઉન્ટ તરત જ મળી જશે. આગળ જોઈએ તો મિત્રો, વિજેતા બેન્ચ પણ બિનસચિવાલય એક્ઝામ માટે 3 માર્ચથી શરૂ થઈ રહી છે, તો એના માટે પણ તમે લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જે પણ બેન્ચ માટે તમારે જોઈન કરવું હોય, બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ પિન કરી દઈશ, તો તમે કોઈ પણ બેન્ચમાં જોઈન કરવા માગતા હોય તેનાથી તમે જોઈન કરી શકો છો, બરાબર. અને જ્યાં પણ કોડ માગે ત્યાં DD10 કોડનો યુઝ કરવાનો છે. અને મિત્રો, હમણાં GSSB હેડ ક્લર્કની એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો એની 2nd બેન્ચ શરૂ થઈ રહી છે 3rd માર્ચથી, તો એમાં પણ જોઈન કરી શકો છો. અને સંપૂર્ણ કોમ્પ્રેસિવ ફાઉન્ડેશન કોર્સ જોઈન કરવા માગતા હોય એની આ ક્લાસ 3ની બેન્ક એક્ઝામ માટેની સ્પેશિયલ છે, બરાબર. અહીંયા ફેકલ્ટીઝના ફોટા પણ આપેલા છે, તમે જોઈ શકો કઈ ફેકલ્ટી કયા માટે છે, બરાબર. તો એના માટે પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાર પછી મિત્રો, ફ્રીમાં તમે ટેસ્ટ સિરીઝનું આપવા માગતા હોય તો ફ્રીમાં ટેસ્ટ સિરીઝ પણ આપી શકો છો, એમ જોઈ શકો છો તમે, બરાબર. 14 માર્ચથી અને બરાબર, તો એ પ્રમાણે ટેસ્ટ સિરીઝ પણ આપી શકો બિલકુલ ફ્રીમાં. નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજની ભરતી જે નીકળી છે એ ગુજરાત હાઈકોર્ટમાં ભરતી નીકળી છે. 2021 માટેની સીધી ભરતી છે, કોઈ એક્ઝામ નથી લેવામાં આવવાની, ડાયરેક્ટ ભરતી થવાની છે, બરાબર. અને આના ફોર્મ પણ 17 તારીખથી આના ફોર્મ ભરવાનું પણ શરૂ થશે. અને આગળ વિડીયોમાં હું તમને એ પણ જાણકારી આપવાનો છું કે કઈ વેબસાઇટ ઉપર જઈને તમારે અરજી કરવાની છે, કેવી રીતે અરજી કરવાની છે, બધું જ આગળ વિડીયોમાં ડિટેલમાં આપણે ડિસ્કશન કરીશું. અને કોણ એપ્લાય કરી શકે છે, કોણ અરજી કરી છે, એ પણ આગળ વિડીયોમાં જોઈશું. એન્ડ બીજું કે મિત્રો, આ વિડીયોઝ છે એ તમારા ફેમિલી રિલેટિવ્સમાં પણ સેન્ડ કરી શકો છો, કેમકે એવા પ્રકારની ભરતી છે. એ આગળ ભરતી વિશે જાણકારી મેળવી શકો, ભરતી સેના ઉપર છે, કઈ ભરતી છે, બરાબર. તો પ્લીઝ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. એન્ડ બીજું કે મિત્રો, આવા જ પ્રકારના વિડીયો મેળવવા માટે આપણી ચેનલ પર નવા હોય ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો છો, કેમકે આવા જ પ્રકારના વિડીયોઝ તમને આપણી ચેનલ પર મળતા રહેશે. ઓકે, તો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે આગળ વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, આ જે ભરતી નીકળવામાં આવી છે એ તમે જોઈ શકો, એનું ઓફિશિયલ નોટિફિકેશન છે. અને બીજું કે મિત્રો, આ જે જાહેરાત છે એ ન્યૂઝપેપરમાં જાહેરાત આવી હતી, હાઈકોર્ટ ઓફ ગુજરાત 16 અમદાવાદ, બરાબર. અને ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવરની ભરતી છે. સેના ઉપર ભરતી છે? ડ્રાઈવરની ભરતી છે. અને આના માટે કોઈ પણ એપ્લાય કરી શકે છે, હેવી ડ્રાઈવિંગ લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ, બરાબર. અથવા તો તમે આ ભરતી વિશે વધુ જાણકારી મેળવવા માંગતા હોય તો આ એમની ઓફિશિયલ વેબસાઇટ છે, આ વેબસાઇટ ઉપર જઈને તમે વધુ જાણકારી મેળવી શકો છો કે કેવી રીતે એપ્લાય કરવાનું છે, કોણ ભરી શકે છે, આના માટે કોણ અરજી કરી શકે છે એ જોઈ શકો છો. અહીંયા આપણે જોઈએ, ગુજરાત હાઈકોર્ટ હસ્તકની ડ્રાઈવરની કુલ 5 જગ્યાઓની સીધી ભરતીથી ભરવા માટે યોગ્યતા ધરાવ ઉમેદવાર પાસેથી 17 માર્ચ 2021ના રોજ 12 કલાકેથી 5 એપ્રિલ સુધી ફોર્મ ભરાશે, બરાબર. 5 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરાવવાના આવશે, બરાબર. કઈ વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરવાનું છે તો તમારે આ વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું છે, અને આ વેબસાઇટથી તમે આ ભરતી વિશે વધુ વિગતવાર માહિતી મેળવી શકો છો, બરાબર. તો યાદ રાખજો, બંને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અથવા તો મને કોમેન્ટ કરજો તો તમને આની લિંક મોકલી આપીશ, બરાબર. આ વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું છે, ખાસ યાદ રાખજો, બરાબર. ઉપર તેમજ ગુજરાત હાઈકોર્ટ તથા તેના ક્ષેત્ર અધિકારી હેઠળ કાર્યરત તમામ અદાલતોના નોટિસ બોર્ડ પર, બરાબર, એટલે કે ત્યાં નોટિફિકેશન બોર્ડ, નોટિસ બોર્ડ હોય ત્યાં પણ આ ભરતીની જાહેરાત કરેલી છે. એટલે કે જે ભરતી આવેલી છે એકદમ ઓફિશિયલ નોટિફિકેશન છે, અને તમે આ વેબસાઇટના થ્રુ તમે એપ્લાય કરી શકો છો. ખાસ યાદ રાખજો, ડ્રાઈવરની ભરતી છે. તમારા કોઈ પણ રિલેટિવ્સને પણ આ જે વિડીયો છે એ સેન્ડ કરી શકો છો, જેથી કરીને એ લોકો પણ આનો લાભ લઈ શકે, બરાબર. તો બસ, તો મિત્રો આજના વિડીયો પૂરતું આટલું જ.